હાય ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આજે હું તમને એક છોકરીની વાત કહું છું. એક છોકરી છે, તેનું નામ છે હેત્વી. તો તે તેની મમ્મીને ઘરમાં કયા કયા કામમાં મદદ કરે છે તેના વિશે આપણે પહેલાં જોઈએ. આ હેત્વી નામની છોકરી છે તે તેની મમ્મીને ઘરમાં ઘર વાળવામાં, પોતું મારવામાં, નાના નાના કપડાં ધોવામાં, વાસણ માંજવામાં અને ચોક વાળવામાં મદદ કરે છે. ફ્રેન્ડ્સ, જોયું ને તમે કે આ હેત્વી છે તે તેની મમ્મીને કયા કયા કામમાં મદદ કરે છે? તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારા મમ્મીને ઘરમાં કામમાં કાં તો તમારા ઘરના સભ્યોને કોઈક કામમાં મદદ કરો છો ને ફ્રેન્ડ્સ. બાળ મિત્રો, તમે શામાં રહો છો? તમે ઘરમાં રહો છો, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, જો આ ઘર ન હોય તો શું થાય? આપણને ઘણી બધી મુશ્કેલી પડી શકે છે, જેમ કે ઠંડી, વરસાદ, ગરમી, આ બધી જ ઋતુઓમાં આપણને ખૂબ જ મુશ્કેલી પડે છે. જેમ કે શિયાળામાં આપણે ઠંડીથી બચવા માટે આપણને ઘર જોઈએ છે. ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે તો ગરમીથી રક્ષણ મેળવવા માટે પણ આપણને ઘરની જરૂર પડે છે. અને ચોમાસામાં તો ખૂબ જ વરસાદ પડે છે તો વરસાદથી પણ આપણને રક્ષણ મેળવવા માટે આપણને ઘરની જરૂર પડે છે. પરંતુ ફ્રેન્ડ્સ, આના આગળના પાઠમાં આપણે એક છોકરાની વાત જોયેલી, બરાબર, એટલે કે વાર્તા જોયેલી. તો એ વાર્તામાં એ છોકરાનું નામ શું હતું, કોને યાદ છે? ફાઇન, એ છોકરાનું નામ હતું છોટું, બરાબર. તો એ છોટુંની વાર્તામાં શું એ છોકરા પાસે ઘર હતું? નહીં હતું ને, તો એ શામાં રહેતો હતો, કોને ખબર છે? ફાઇન, એ એક સિમેન્ટના ભૂંગળામાં રહેતો હતો. તો ચાલો આજે પાઠ છે પાઠ 4, છોટુંનું ઘર, તો તેને થોડું ફરીથી યાદ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલાં એ જોયેલું કે આ ઘરના કેટલા પ્રકાર છે. કોણ કહેશે મને, કોને યાદ છે કે આ ઘરના કેટલા પ્રકાર છે? વેરી ગુડ, બે પ્રકાર, બરાબર ને? પાક્કું ઘર અને કાચું ઘર. ત્યારબાદ આપણે એ પણ જોયેલું કે પાક્કું મકાન બનાવવા માટે આપણે સમોસાનો ઉપયોગ કરીએ છીએ. કોણ કહેશે મને, બોલ તો ક્રિયેશ. પાક્કું મકાન બનાવવા માટે ઈંટ, રેતી, સિમેન્ટ, સરિયાનો ઉપયોગ થાય છે. અને આપણે એ પણ જોયેલું કે કાચું મકાન બનવા માટે સમોસાનો ઉપયોગ થાય છે, કોને યાદ છે, બોલો તો? ઘાસ, લાકડું, નળિયા અને માટીથી બને છે. કોણ કહેશે મને કે આ પાક્કા ઘર અને કાચા ઘર એ આપણને ક્યાં જોવા મળે છે? બોલો, કોણ કહેશે? વેરી ગુડ ફ્રેન્ડ્સ, જે પાક્કા ઘર હોય છે તે આપણને શહેરોમાં જોવા મળે છે અને જે કાચા ઘર હોય છે તે મોટે ભાગે આપણને ગામડામાં જોવા મળતા હોય છે. પણ ફ્રેન્ડ્સ, હવે તો ગામડામાં પણ આપણને પાક્કા ઘર જોવા મળે છે. ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે એ જોયેલું કે એ ઘરમાં ઘણા બધા રૂમો આવેલા છે, એટલે કે પાક્કા ઘરમાં ઘણા બધા રૂમો આવેલા છે. તો ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે એ રૂમનો ઉપયોગ એ લોકો કઈ રીતે કરતા હતા. કોણ કહેશે મને, કોને યાદ છે? જેમાં ડાઇનિંગ હોલમાં જમવા માટે અને સ્ટડી રૂમમાં ભણવા માટે, બેડરૂમની અંદર સૂવા માટે કાં તો આરામ કરવા અને રસોડામાં રસોઈ બનાવવા, બાથરૂમનો ઉપયોગ નહાવા માટે અને કેટલાક ઘરમાં સ્ટોરરૂમ પણ હોય છે. અને ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોઈ લો કે કાચા રૂમમાં 2 કે 3 રૂમ હોય છે અને એ લોકો એ રૂમનો કઈ રીતે ઉપયોગ કરતા હતા, કોને ખબર છે? કોણ કહેશે મને, ગુડ. કાચા ઘરની અંદર 2 કે 3 રૂમ હોવાથી સૌથી વધારે એ 3 રૂમનો જ એ લોકો ઉપયોગ કરે છે. જેમ કે તે લોકોએ એક જ રૂમમાં જમવાનું,
ત્યારબાદ એ જ રૂમમાં સુવાનું, એક જ રૂમમાં ભણવાનું અને નહાવાનું પણ એ જ રૂમમાં એ રીતે લોકો રહેતા હોય છે. તો ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે આપણા ઘરમાં રહેતા સભ્યો વિશે વાત કરેલી, બરાબર ને? એટલે કે આપણા ઘરમાં કોણ કોણ રહે છે એના વિશે વાત કરેલી, બરાબર ને? ચલો તો બધા બોલો તો, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? આપણે જોયેલું કે આપણા ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, કાકા કાકી અને કાકા કાકીના છોકરાઓ રહેતા હોય છે. ત્યારબાદ આપણે આપણા સગાવાલા વિશે પણ વાત કરી, એટલે કે જે વ્યક્તિઓ આપણા ઘરમાં રહેતી નથી પરંતુ આપણા કોઈકને કોઈ રિલેટેડ છે, તો એ વ્યક્તિને આપણે સગાવાલા કહીએ છીએ. જેમ કે મામા મામી, ફોઈ ફુવા, માસા માસી એ આપણા ઘરમાં રહેતા નથી, માટે તે આપણા સગાવાલા કહેવાય. ત્યારબાદ આપણે આપણા ઘરની આસપાસ એટલે કે આજુબાજુ રહેતા લોકો જેને આપણે પડોશી કહીએ છીએ, બરાબર ને? તો તેના વિશે પણ વાત કરેલી. એમાં આપણે એવું મેં સમજાવેલું કે જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ તો આપણા ઘરના સભ્યોની સાથે સાથે આપણા આજુબાજુમાં રહેતા પડોશી પણ આપણી મદદ કરવા માટે આવે છે. તો ફ્રેન્ડ્સ, આ પડોશી માટે મેં તમને કહેવત કીધેલી હતી, કોને યાદ છે કે કહેવત શું હતી? બોલ તો આરવ. વેરી ગુડ. એ કહેવત હતી, પેલો સગો તે પડોશી. તો ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આપણે ઈચ્છતા ન હોઈએ છતાં એ લોકો આપણા ઘરમાં રહે છે. તો કોણ છે એ કે આપણે નથી ઈચ્છતા કે આપણા ઘરમાં રહે તો પણ એ આપણા ઘરમાં રહે છે? કોણ છે એ? કોને યાદ છે? કીડી, વંડો, ગરોળી, ગરોળીઓ, ઉંદર, મચ્છર વગેરે સજીવો એટલે કે જીવજંતુઓ આપણા ઘરમાં વગર આમંત્રણે પણ રહેતા હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આપણે આપણા ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ, એટલે કે ચોખ્ખું રાખવું જોઈએ, એટલે કે આપણા ઘરમાં આપણે ગંદકી કરવી જોઈએ નહીં. અને તે જ રીતે ફ્રેન્ડ્સ, આપણે આપણું આંગણું પણ ચોખ્ખું રાખવું જોઈએ, બરાબર ને? આપણી આજુબાજુના વિસ્તારમાં પણ આપણે ગંદકી કરવી જોઈએ નહીં, અને જો કોઈ ગંદકી કરતું હોય તો પણ આપણે એમને સમજાવવું જોઈએ. આપણે આપણા ઘરમાં હંમેશા કચરો વાળવો જોઈએ, ત્યારબાદ પોતું મારવું જોઈએ, કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ, ઘરની દરેક વસ્તુઓ વ્યવસ્થિત મૂકવી જોઈએ અને કચરો રોડ પર નાખવો જોઈએ નહીં, જેનાથી આસપાસ ગંદકી થાય છે. ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આપણે આપણા ઘરને કોઈ તહેવાર કે કોઈ પ્રસંગ હોય તો આપણે આપણા ઘરને શણગારીએ છીએ, બરાબર ને? તો તમને કોઈને યાદ છે કે આપણે આપણા ઘરને કયા તહેવારમાં શણગારીએ છીએ? ફાઇન, દિવાળીમાં, બરાબર? અને જો તમારા ઘરે નાના બાળકનો જન્મદિવસ હોય તો તમે તમારા ઘરને કઈ કઈ વસ્તુ વડે શણગારો છો? આપણા ઘરમાં કોઈ પણ નાના છોકરાનો બર્થડે હોય એટલે કે જન્મદિવસ હોય તો આપણે અલગ અલગ કાગળની પટ્ટી અને ફુગ્ગાથી આપણે આપણા ઘરને શણગારીએ છીએ. ત્યારબાદ દિવાળીના તહેવારમાં આપણે આપણા ઘરને બહારથી રોશનીથી એટલે કે લાઇટિંગથી અને ઘરની અંદર દીવાથી શણગારીએ છીએ અને આંગણામાં રંગોળી પણ પૂરીએ છીએ. અને આપણા ઘરે જો લગ્ન પ્રસંગ હોય તો આપણે આપણા ઘરને ફૂલો વડે શણગારીએ છીએ. તો બાર મિત્રો, આજે આપણે આ પાર્ટ 4 છોટુંનું ઘર તેને આપણે ફરીથી યાદ કર્યું અને આપણા ઘર વિશે આપણે વધારે માહિતી મેળવી. તો મને એવું લાગે છે કે તમને આ પાઠમાં વધુ સારી રીતે સમજ પડી ગઈ હશે. પડીને બધાને સમજ. ઓકે, ગુડ બાય, ટેક કેર.